ઓફ વડોદરા. મોતીબાગ પાસે વાહન ચાલકને મેમો નહીં આપવા બદલ વાહન ચાલક પાસેથી રૂપિયા 400ની લાંચ લેતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એસીબીની ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં મુકાયેલા વાહનોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવતા હોય છે. ત્યારબાદ ટોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી રૂપિયા 500 થી 700 જેટલી લાંચની રકમની માંગણી કરે છે તેવી માહિતી એસીબીને મળી હતી. આ દરમિયાન એસીબી દ્વારા એક વાહન ચાલકની મદદ મેળવીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીના મદદનીશ નિયામક PH ભેંસાણિયાના માર્ગદર્શન હેઠળ PI AN પ્રજાપતિએ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યો હતો. વાહન ચાલકનું વાહન નો પાર્કિંગમાંથી લઈ તેને મોતીબાગ ખાતેના ટોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું. આ વખતે ત્યાં ફરજ બજાવતા અનાર્મ લોક રક્ષક અશોક કનુજી મકવાણાએ મેમો નહીં આપવા માટે રૂપિયા 400 માંગ્યા હતા. લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે લોક રક્ષક અશોક મકવાણાને ઝડપી પાડ્યો હતો. તેની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.